विषय गणित चैप्टर 15 संभावना दाखला नंबर 11 गोपी पोताना माछली घर माटे दुकान माथी माछली खरीदे छे। दुकानदार मोटी टाकी माथी यादच्छिक रीते एक माछली बहार काटे छे। हवे गोपी नामनी छोकरी छे ए માછલી લેવા માટે જાય છે। દુકાનદાર છે એ યાદચ્છિક રીતે જે માછલી ઘર હોય છે એમાંથી એક માછલી છે બહાર કાઢે છે, યાદચ્છિક રીતે બહાર કાઢે છે, એટલે કે કોઈ પણ પ્રકારનો તેની અંદરમાં ભેદભાવ કે કોઈ પસંદગીના આધારે કાંઈ કરવામાં આવતું નથી, યાદચ્છિક રીતે એટલે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર એ કોઈ પણ જાતની ચોકસાઈ વગર છે એક માછલી બહાર કાઢીએ છે। હવે આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે। બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધો। તો આપણી પાસે પહેલા તો કુલ માછલીની સંખ્યા, તો કે 5 નર માછલી છે, 8 માદા માછલી છે, એટલે ટોટલ 8 અને 5 13 થાય। તો 5 અને 8 પહેલા તો આપણે સંભાવનાનું સૂત્ર લખીએ, તો P ઓફ E બરાબર ઘટના બનવાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। હવે આપણે દાખલાની અંદરમાં કુલ પરિણામ કેટલા છે એ ખાસ જોઈએ, તો કુલ પરિણામ એટલે અહીં આવશે કુલ માછલી, તો કુલ માછલી n બરાબર, હવે કુલ માછલી કેટલી છે, તો કે 5 નર માછલી છે, 5 નર માછલી પ્લસ 8 માદા માછલી, તો ટોટલ n બરાબર આપણને અહીંયા જવાબ મળે છે 5 અને 8 13। તો અહીં કુલ માછલીની સંખ્યા આપણને 13 મળે છે। હવે આપણને દાખલાની અંદરમાં શું કીધું છે, તો કે બહાર કાઢેલ માછલી છે એ નર માછલી હોય તેની સંભાવના આપણે શોધવાની છે। તો નર માછલી હોય તેના સાનુકૂળ પરિણામ કરી અને પછી આપણે દાખલો ગણીશું। તો ઘટના એ બરાબર બહાર કાઢેલ નર માછલી હોય, ઘટના એ બરાબર બહાર કાઢેલ નર માછલી હોય તેના સાનુકૂળ પરિણામ, તેના સાનુકૂળ પરિણામ એમ બરાબર। હવે આપણે જે પસંદ કરવાની છે એ માછલી છે નર માછલી, તો નર માછલી હોય તેના સાનુકૂળ પરિણામ કેટલા, તો કે નર માછલી હોય એટલા, તો નર માછલી છે 5, તો સાનુકૂળ પરિણામ આવશે એમ બરાબર 5। અને સંભાવનાનું સૂત્ર લખીએ, તો પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એમ, તો પી ઓફ એ બરાબર એમ એટલે 5 અને એમ એટલે 13। તો દાખલાનો જવાબ આવે છે 5/13। આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે એક ટોપલીમાં 5 ગુલાબના ફૂલ છે, 8 કમળના ફૂલ છે, 7 સૂર્યમુખીના ફૂલ છે, તેમાંથી યાદચ્છિક રીતે એક ફૂલ પસંદ કરવામાં આવે, તો તે ફૂલ ગુલાબનું હોય, કમળનું હોય અને ત્રીજું છે સૂર્યમુખીનું ન હોય તેની સંભાવના શોધો। તો દાખલો ગણતી વખતે સૌપ્રથમ તમારે સૂત્ર લખવાનું રહેશે, પી ઓફ ઈ બરાબર ઘટના બનવાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। કુલ પરિણામ માટે આપણે અહીંયા જોઈએ, તો કુલ પરિણામ એટલે કુલની સંખ્યા, તો કુલ ફૂલ કેટલા છે એ તમારે કરવાના રહેશે, જેમ કે 5 ગુલાબ પ્લસ 8 કમળ પ્લસ 7 સૂર્યમુખી,
पांच अने आठ तेर अने सात वीस तो कुल फूल की संख्या एन बराबर वीस थशे। त्यार पछी तमारे पहली घटना घटना ए बराबर पसंद करेल फूल गुलाब नू होय एवं आपणे लखवानुं रहेशे तेने आपणे घटना ए कहेशुं। तेना सानुकूल परिणाम तो पसंद करेल फूल गुलाब नू होय एना सानुकूल परिणाम तो के गुलाब होय एटला एना सानुकूल परिणाम तो सानुकूल परिणाम बराबर पांच रहेशे तो पांच ना छेद में वीस पछी छेद उगाड़वाना थाय। एज रीते कमळ नू होय एटले के घटना बी बराबर पसंद करेल फूल कमळ नू होय तेना सानुकूल परिणाम तो एनो जवाब आवशे सानुकूळ परिणाम आठ कमळ ना होय एटला एना सानुकूळ परिणाम। त्रीजू छे के पसंद करेल फूल सूर्यमुखी नू न होय तेना सानुकूळ परिणाम। ટૂંકમાં સૂર્યમુખીનું ફૂલ છે એ ન હોવું જોઈએ એટલે આ નહીં લેવાનું। પાંચ ગુલાબના લઈ શકે તો કે હા સૂર્યમુખી ન હોવા જોઈએ બાકી બધા હાલશે તો પાંચ ગુલાબ અને આઠ કમળ તો પાંચ અને આઠ તેર જવાબ આવશે તો એની અંદરમાં સાનુકૂળ પરિણામ સૂર્યમુખીમાં આપણે લેવાના રહેશે પાંચ અને આઠ તેર તેરના છેદમાં વીસ કરશો એટલે તમને દાખલાનો જવાબ છે એ મળી જશે। આ તમારે સ્વ પ્રયત્ને ત્રણે ત્રણ સંભાવના છે શોધવાની।